कृष्ण अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभा योग। हवे क्षेत्र एटले शुं तमे मने बताओ। क्षेत्र एटले शरीर जी। आम क्षेत्र नो अहींया जे अर्थ छे भगवद गीता मां तो भगवान ए कीधुं छे कि शरीर, पण आम तो आपणे जनरली जोईए जो क्षेत्र एटले क्षेत्र नो अर्थ थाय छे खेतर। तो खेतर ने जमीन, जमीन खेतर छे। तो ये जे खेतर छे तो कोई नी मालकी नु छे सपोज, तो एना विषे कोण कोण जाने छे? खेतर कोई नी पासे छे तो एनी विस्तृत माहिती कोई नी कोनी पासे होय? केटला एरिया मा आई छे के विस्तरेलो छे? हरे कृष्ण। પોતાની પાસે ને ગવર્નમેન્ટ માં સિટી સર્વે માં જી પ્રભુજી બરાબર। તો એ રીતે હવે આપણે જોઈશું કે અહીંયા ક્ષેત્રનો અર્થ ભગવાન જે છે એ શું કહે છે। તો અધ્યાય 13 ની ઝાંખી તમારી સમક્ષ પ્રસ્તુત છે। અર્જુન 6 પ્રશ્નો પૂછવાના છે આ અધ્યાયમાં, ભગવાન બધાનો ઉત્તર આપવાનો છે। પછી કૃષ્ણ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને જ્ઞાનનું વર્ણન કરે છે। જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા જણાવવાનો છે કૃષ્ણ। પછી જ્ઞાનમ જ્ઞાનનો પદાર્થ, પ્રકૃતિ, પુરુષ અને તેમનો સંઘ જે છે એનાથી શું ફાયદો થાય છે અને કેવી રીતે આપણને ઇફેક્ટ કરે છે। જ્ઞાન ચક્ષુ જ્ઞાનની દ્રષ્ટિ કઈ છે? તો આપણે 13મા અધ્યાયમાં શીખવા જઈ રહ્યા છીએ। તો જો 12મા અધ્યાયનો નિષ્કર્ષ જે છે એ ભક્તિ છે। કાલનો અધ્યાય આપણે જોયું હતું ને કે કાલનો અધ્યાય હતું ભક્તિઓ। તો જો ભગવદ ગીતા છે, ભગવદ ગીતાનો સાર આપણે કાલ વાત થઈ હતી કે ભગવદ ગીતાનો જો સાર છે એ જ ભક્તિ છે, તો પછી ફરીથી હવે જ્ઞાન યોગ શું કામ આપવામાં આવી રહ્યો છે? અહીંયા હવે લાસ્ટના જે 6 અધ્યાય છે આપણે જોયા હતા કે પહેલા 6 અધ્યાય કર્મ ઉપર હતા, વચમાં ભક્તિ આપેલું હતું અને હવે 6 જે અધ્યાય છે એ આપણા જ્ઞાન યોગ માટે છે। તો શું કામ ફરીથી જ્ઞાન આપણને અહીંયા આપવા ભગવાન જે છે આપે છે? હરે કૃષ્ણ। હરે કૃષ્ણ, જય શ્રી માતાજી। હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ। તમે જણાવી શકો છો માતાજી કે આપણે જોયું ને કે 12મા અધ્યાયમાં કાલે જોયું હતું કે ભગવદ ગીતાનો સાર છે એ ભક્તિ છે, કાલે આપણે જોયું ને, તો પછી શું કામ ફરીથી અહીંયા હવે 13મા અધ્યાયથી છે 18મા અધ્યાય સુધી જ્ઞાન યોગ ભગવાન આપે છે? શું કામ એ જ્ઞાન જ્ઞાનની જરૂર હવે શું કામ છે? ઓકે, અજય પ્રભુજી આન્સર આપી રહ્યા છે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ શકાય એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અજય પ્રભુજી। ઠક્કર પ્રભુજી તમે શેર કરી શકશો? હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી। જી પ્રભુજી, હરે કૃષ્ણ। આગળ જે કર્મનો ને ભક્તિનો તો કર્યો, પણ હવે જે ભગવાનમાં જ લીન થઈ શકાય ને ભગવાનનો જે જ્ઞાન આપે છે તો એના જ માટે આપે છે, એમ કે એના માટેનું જે છે એમાં લીન થઈ શકાય એટલા માટે। ઓકે પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે જોઈશું એ અધ્યાય 13 છે, તો હકીકતમાં સમગ્ર ભગવદ ગીતા જે છે ને એના પહેલા 6 અધ્યાયો કામ દ્વારા ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એની ચર્ચા કરે છે। કે આપણે જોયું હતું કર્મયોગથી, કર્મયોગથી કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ। પછી છેલ્લા જે છે અધ્યાય, તો જ્ઞાન દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરવાનું તેનું વર્ણન આપેલું છે। અને મધ્યમાં જે 6 હતા અધ્યાય એ આપણે જોયું હતું કે ભક્તિની, અને ભગવાન કેવા ભક્તની વારંવાર જે છે ચર્ચા કરે છે, ભગવાન કેવા ભક્તનો કહે છે કે ભગવાનને પ્રિય છે, તો અનન્ય ભક્ત, અનન્ય ભક્તિથી અને સતતમ કીર્તયંતોમાં ભગવાને શું કીધું છે? જે સતત ભગવાનનું કીર્તન કરે છે એવા ભક્ત જે છે એ ભગવાનને પ્રિય છે। તો અનન્ય ભક્તિ ટોપ મોસ્ટ, આપણે કાલે જોયું ને અલગ અલગ સ્ટેજેસ ભગવાને આપણને આપ્યા હતા, તો ટોપ મોસ્ટ તો જે છે ભગવત પ્રાપ્તિ માટે કૃષ્ણના પ્રિય બનવા માટે તો અનન્ય ભક્તિ જ છે। પણ જો આપણાથી એ ન થાય, આપણા જેવા લોકો હોય કે જેનાથી ન થાય કે અનન્ય ભક્તિ જે કંઈ પણ કરીએ, હવે શ્રીલ પ્રભુપાદજી કહેતા કે એક ક્ષણ પણ મારા જીવનનું એવું નથી કે જ્યારે મને કૃષ્ણનું સ્મરણ ન હોય, તો આવી રીતે અનન્ય ભક્તિ આપણા બધાની નથી, તો પછી આપણા જેવા જે લોકો છે તો એ કેવી રીતે કૃષ્ણને પ્રાપ્ત કરી શકીએ? તો જ્ઞાનના માર્ગથી આપણે કૃષ્ણને સમજી શકીએ, કૃષ્ણ સાથે પ્રેમ કરી શકીએ,
અને જે અલ્ટિમેટ ગોલ છે આપણું કે આપણે પ્રાપ્ત કરી શકીએ. પછી ઉપરાંત 12મા અધ્યાયમાં કૃષ્ણે સમજાવ્યું કે કેવી રીતે તેઓ વ્યક્તિગત રીતે તેમના ભક્તોને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત કરે છે. 12મા અધ્યાયમાં કાલે આપણે જોયું હતું ને કે ભગવાને કીધું હતું, શું કીધું હતું, કે જે અનન્ય ભક્તિમાં લીન હોય છે તો એવા જે ભક્તો છે ભગવાનના, એના માટે ભગવાન પોતે આવે છે, એવું નહીં કે કોઈને મોકલી દે છે. આપણે પિક્ચર સાથે પણ જોયું હતું કે એક ભક્ત જે છે સમુદ્રમાં તણાઈ રહ્યું છે અને ભગવાન આવે છે ગરુડ ઉપર સવાર થઈને અને એને હાથ લાંબો કહીને કહે છે કે આવી જાને મારી પાસે. તો આવી રીતે ભગવાન પોતે આવે છે. તેથી છેલ્લા 6 પ્રકરણો ભૌતિક વિશ્વમાંથી પોતાને બહાર કાઢવા માટે જરૂરી દાર્શનિક જ્ઞાન પ્રદાન કરે છે કે હવે આપણે જે છીએ તો ભૌતિક પ્રકૃતિમાં આપણે એટલા બધા લીન છીએ. કાલનો જે અધ્યાય આવશે પ્રકૃતિના 3 ગુણો, ગુણ ત્રય વિભાગ યોગ, તેમાં આપણે ડિટેલમાં જોવાના છીએ કે ભૌતિક પ્રકૃતિથી કેવી રીતે આપણે સંકળાયેલા છીએ અને કેવી રીતે આપણે બદ્ધ જીવ છીએ. ભૌતિક પ્રકૃતિના અંડરમાં જ આપણે કેવી રીતે બધા કામો કરતા હોઈએ છીએ. તો પછી આ ભૌતિક જે આપણું જગત છે એની જે પ્રવૃત્તિઓ છે જો એમાં જ આપણે સંકળાયેલા હોઈએ તો કૃષ્ણને કેવી રીતે જાણી શકીશું આપણે? તો એનાથી આપણે પોતાની ધીરે ધીરે આપણે જ્ઞાન માર્ગમાં જો આગળ વધીએ, જ્ઞાન લઈએ, ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ, આપણને ખબર પડે કૃષ્ણ ભગવદ્ ગીતામાં શું કીધું છે. એ જો આપણે ફોલો કરીએ, આચાર્યો આપણે જોયું હતું કે યુગ પ્રમાણે આપણને જે છે કે ઘરમાં આપે છે, તો એ જો આપણે ફોલો કરીએ તો પછી શું થાય? તો ધીરે ધીરે અને ભગવાન પોતે પણ આપણને જ્ઞાન પ્રદાન કરે છે. જો આપણે ભક્તિ યોગમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ, ભક્તિની સેવા કરીએ, તો ભગવાને 10મા અધ્યાયમાં કીધું હતું જે ચતુશ્લોકી ગીતા હતી, એમાં ભગવાન કીધું હતું ને કે દધામી બુદ્ધિ યોગમ, તો એવી બુદ્ધિ કોણ આપે છે, એવું જ્ઞાન કોણ આપે છે? તો કૃષ્ણ પોતે આપે છે. તો જ્ઞાનનો ઉપયોગ માયાથી અળગા રહેવામાં અને કૃષ્ણ પ્રત્યેના આસક્તિમાં મદદ કરે છે. જો જ્ઞાન આપણી પાસે છે તો પછી જ્ઞાનના ઉપયોગથી આપણે શું કરી શકીએ? આપણે જે છે કે ભૌતિક પ્રકૃતિમાં એટલા બધા સંકળાયેલા છીએ તો આપણે શું કરી શકીએ કે એમાં વિરક્ત થવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ અને આસક્તિ જે છે આપણે કોનામાં લગાવી શકીએ? તો કૃષ્ણમાં લગાવી શકીએ. તેથી જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરીએ છીએ ત્યારે તે ભક્તિનો એક ભાગ બની જાય છે. તો જ્યારે આપણી પાસે જ્ઞાન હોય, આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, હવે જે અનન્ય ભક્તો હોય છે ને ભગવાનના, એમને કેવું હોય છે કે એ તો સતત ભગવાનના જ જે છે કે એમને જ્ઞાન લેવાની એમને જરૂર નથી. જે અનન્ય ભક્તિમાં ઓલરેડી જે કહેવાય ને કે વિલીન છે, અનન્ય ભક્તિમાં જે ખૂબ તન્મય છે, તો એ લોકોને જરૂર નથી કે જ્ઞાન લો, લો ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને ફરીથી પછી અથવા તો વૈધિ સાધના ભક્તિ કરો, એ લોકોની જરૂર નથી. કારણ કે એ લોકો તો ઓલરેડી ભગવાનની ખૂબ અનન્ય ભક્તિમાં છે. હવે નરસિંહ મહેતા છે તો એમને જે છે કે એમને કોઈ વિધિ સાધના ભક્તિ કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. કારણ કે એ જે કંઈ પણ કરે છે કૃષ્ણ પ્રસન્નતા માટે કરે છે. એ કૃષ્ણમાં એટલા બધા આપણે જોયું હતું ને કે શરણાગતિનો લેવલ કેટલો હોય છે એમનો, કે એ જૂનાગઢમાં બેઠા બેઠા સ્મરણ કરે તો ભગવાનને છે દ્વારિકાથી દોટ મૂકવી પડે છે એમને મદદ કરવા માટે. તો આવા જે ભક્તો છે જે અનન્ય ભક્તિમાં લીન છે એ લોકોને ફરીથી જરૂર નથી. પણ આપણા જેવા જે લોકો હોય છે કે જે માયામાં આપણા બધા ફસાયેલા હોઈએ છીએ, તો આપણને આપણે શું કરી શકીએ જ્ઞાનને? તો આપણે એક સાધન બનાવી શકીએ ભક્તિમાં આગળ વધવા માટે. તો 13મા અધ્યાયનું પહેલું અને બીજું શ્લોક અર્જુનજી પૂછે છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ ચ તદ્વેતુમ તદ્વેદિતુમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. તો હવે અર્જુનજી એટલા બધા પ્રશ્નો કરી લે છે એક જ શ્લોકમાં, ભગવાન એના આન્સર આપે છે. શું પ્રશ્ન પૂછ્યો અર્જુને? કે હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, એટલે કે પુરુષ એટલે કે ભોક્તા, પરમ ભોક્તા કોણ છે? આપણે 5.29માં પણ જોયું હતું કે ભોક્તારમ યજ્ઞતિસમ સર્વલોક મહેશ્વરમ, ભગવાને પોતે કીધું છે. તો પરમ ભોક્તા છે એ કૃષ્ણ છે, પુરુષ કેવલ એક જ છે, એ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. અને આપણે બધા જે છે એ બધા આપણે પ્રકૃતિમાં આવ્યું. તો ભગવાન કહી રહ્યા છે કે હું પ્રકૃતિ તથા પુરુષ ક્ષેત્ર, અર્જુનજી પૂછી રહ્યા છે કે પ્રકૃતિ તથા પુરુષ ક્ષેત્ર તથા ક્ષેત્ર જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું, એવી અર્જુનજી જે છે પૃચ્છા કરી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહો ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ જે શરીર છે ને એને ક્ષેત્ર કહેવાય છે. જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે.
તો અહીંયા જે ભગવાન છે તો ક્ષેત્ર કોને કહી રહ્યા છે? તો આપણો આ જે શરીર છે એને ભગવાન કહી રહ્યા છે કે આપણો આ જે શરીર છે એ ક્ષેત્ર છે. તો હમણાં તો આપણે ચર્ચા કરી હતી શરૂઆતમાં, તો આપણે તો જોયું તો ક્ષેત્ર એટલે કે આમ તો જનરલી ક્ષેત્ર શબ્દનો અર્થ થાય છે ખેતર, પણ અહીંયા ભગવાન જણાવી રહ્યા છે કે ક્ષેત્ર એટલે કોણ? તો આપણું જે શરીર છે એ. તો હવે આ જે ક્ષેત્ર છે એટલે કે શરીર રૂપી ક્ષેત્ર, તો એને કોણ કોણ જાણી શકે છે? હરે કૃષ્ણ. આપણું આ શરીર જે છે ક્ષેત્ર ભગવાને કીધું છે, અને જે એને જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. તો કોણ કોણ જાણી શકે છે? આત્મા અને પરમાત્મા. જી પ્રભુજી, ખુબ સરસ. આત્મા અને પરમાત્મા એ બંને જે છે એ જાણી શકે છે આપણા. પણ આપણે જે છીએ ને કે આત્મા એટલે કે આપણે પોતે, જીવ પોતે, તો જીવ પોતે જે છે ને એ પોતાને પૂર્ણ રીતે નથી જાણી શકતો. કારણ કે આપણે જોયું હતું ને એક ઉદાહરણ સાથે કે જો કઈ આપણે ખાધું હોય તો આપણને એ પણ નથી ખબર કે અંદર એનું શું થઈ રહ્યું છે, કેવી રીતે એની પાચન થઈ રહ્યું છે, કયા કયા એસિડ જે છે એ શરીરમાં બની રહ્યા છે, પછી એનું પ્રોટીનમાં રૂપાંતર થઈ રહ્યું છે, એસિડમાં થઈ રહ્યું છે કે લોહી બની રહ્યું છે, એ બધી જે પ્રક્રિયા છે પછી આપણને એ બધું જે છે તો એ આપણે નથી જોઈ શકતા. હરે કૃષ્ણ. સ્ક્રીન મારી વિઝિબલ છે જિગ્નેશ પ્રભુજી? આપણે જે ખાઈએ છીએ તો આપણને એ પણ નથી ખબર હોતું કે અંદર જઈને પછી એનું શું થઈ રહ્યું છે, અથવા તો આપણે શ્વાસ લેતા હોઈએ તો આપણે ગણતા હોઈએ છીએ કે હવે બહુ શ્વાસ લઈ લીધા, હવે થાકી ગયા, હવે નથી લેવાના. આવી રીતે તો આ જે બધી કહેવાનો અર્થ એ છે કે જેટલી બધી આપણી ઇન્ટરનલ ઓર્ગન્સમાં જેટલી પ્રોસેસ થાય છે તો એ પણ આપણને એનું પણ જે જ્ઞાન છે એ હોતું નથી. તો આપણે પોતાને કેવી રીતે જાણી શકીએ છીએ? તો આંશિક રીતે. પરંતુ પરમાત્મા જે છે એ પૂર્ણરૂપે જાણી શકીએ છીએ. હવે આગળના 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અહમ વૈશ્વા નરો ભૂત્વા, કે બધા જે જીવ માત્રો છે એ વૈશ્વાના રૂપે ભગવાન છે, અને ચાર પ્રકારના અન્ન જે આપણે લઈએ લેતા હોઈએ છીએ એને પચાવવાનું કાર્ય કરે છે. તો હવે આપણામાં અને પરમાત્મામાં, આત્મા અને પરમાત્મામાં શું ડિફરન્શિએશન આપણે કરી શકીએ, શું ફરક છે? આપણે આપણા શરીરને જાણીએ છીએ, પરમાત્મા પણ આપણા શરીરને જાણે છે, તો બંનેમાં કઈ ફરક છે ખરું? હરે કૃષ્ણ. ઠક્કર પ્રભુજી, કયો ફરક છે? આત્મા જે છે એ શરીર બદલાવે છે, જે પરમાત્મા તો બધામાં જ રહેલા છે. જી. અને બીજું એ છે કે આપણે જે છે તો આપણે પોતાના જ શરીર વિશે આપણે જાણી શકીએ છીએ, અને પરમાત્મા, પરમાત્માને કયું જ્ઞાન હોય છે? એ દરેકના શરીરનું જાણી શકે છે, દરેકનું, દરેક જીવનું. જી પ્રભુ, આપણે શરૂઆતમાં જોયું ને કે આપણી પાસે જો ખેતર છે તો કોને કોને એની જાણકારી હોય છે? તો આપણી પાસે હોય, અને બીજું ગવર્નમેન્ટ પાસે એની જાણકારી હોય છે કે કેટલો કેટલા વિસ્તારમાં આપણું ખેતર આવેલું છે અને બધું જે પણ એની ઇન્ફોર્મેશન છે. તો આપણને તો ફક્ત આપણા ખેતરની નોલેજ છે, પરંતુ જે ગવર્નમેન્ટ છે એમની પાસે તો આખા આપણા દેશમાં કેટલા ખેતર છે એ બધું નોલેજ એમની પાસે હોય છે ને. તો સેમ વે આપણને ફક્ત આપણા શરીર વિશે જ ખબર હોય છે, એ પણ આંશિક રીતે આપણે જોયું ને કે પૂર્ણ રીતે એ પણ નથી જાણી શું. પણ જે પરમાત્મા છે તો એ બધા જીવ માત્ર, 84 કે 84 લાખ યોનિઓના બધા જે જીવ માત્ર છે એ બધા વિશે જાણે છે. કેવી રીતે જાણી શકે છે? હરે કૃષ્ણ. પરમાત્મા બધા વિશે કેવી રીતે જાણી શકે છે? બીજા અધ્યાયમાં જ આપણે જોઈ લીધું હતું કયા રૂપમાં ભગવાન બીજા જે છે જાણી શકીએ છીએ. પરંતુ ભગવાન જે છે તો આપણા બધા જેટલા પણ જીવ માત્ર છે, આપણા મનમાં શું ચાલી રહ્યું છે, આપણે શું વિચારી રહ્યા છીએ, એ બધું જ જે છે પરમાત્મા જાણી શકે છે. તો અર્જુનજીના 6 પ્રશ્નો છે. પ્રકૃતિ કોને કહેવાય? તો ભગવાન જણાવી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિ, જે કઈ પણ આપણી આસપાસ જે નેચર છે એ બધી પ્રકૃતિ કહેવાય છે. પછી પુરુષ કોણ છે? અર્જુનજી પૂછે છે. તો પછી ભગવાન જવાબ આપે છે કે પ્રકૃતિનો જે ભોગવનાર છે એ પુરુષ છે. તો એટલે કે આપણે બધા જીવ માત્ર જે છે, ક્ષેત્ર એટલે કે શરીર આપણું,
અને ક્ષેત્રજ્ઞ શરીરમાં નિરીક્ષક આત્મા, કે કોણ કોણ જોઈ શકે છે? તો આત્મા પરમાત્મા એ બધાના શરીરને જાણનાર છે, પરમાત્મા એ ફરક છે. જ્ઞાનમ એટલે કે જાણવા, જાણવા જેવું શું છે? જ્ઞાન. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું આ જ્ઞાન છે. તો જ્ઞેય એટલે કે જ્ઞાનનો ધ્યેય શું છે? તો પરમાત્માની પ્રાપ્તિ, એ જ્ઞેય છે, એ જ્ઞાનનો ધ્યેય છે. તો ભગવાન બધા આન્સર આપી રહ્યા છે. તો હમણાં જ આપણે આ ડિસ્કસ કરી લીધું છે કે આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા શરીરના જાણનાર છે. તો પછી બંને વચ્ચે તફાવત શું છે? આપણે જોયું ને કે આપણે ફક્ત આપણા શરીર વિશે જાણી શકીએ છીએ અને પરમાત્મા જે છે એ બધાના શરીર વિશે જાણી શકે છે. ક્ષેત્રજ્ઞમ ચાપિ મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારતમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર્જ્ઞાનમ યતજ જ્ઞાનમ મતમ તમ મતમ મમ. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. ભગવાન શું કહી રહ્યા છે કે જો આપણે જાણીએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ અને આત્માનું જે શાશ્વત ધર્મ છે એ શું છે, તો આપણે પરમાત્માના દાસ છીએ. જો આપણે એ જાણી જઈએ તો એ જ જ્ઞાન છે, એ જ આપણને પ્રાપ્ત કરવાનું છે. હવે અહીંયા ચેતનાની વિવિધ અવસ્થાઓ આપેલી છે. કોઈને આઈડિયા છે કઈ કઈ અવસ્થાઓ અહીંયા છે પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ? હરે કૃષ્ણ. શરીર અને આત્મા સાથે આજે આપણી ચેતનાની જે અવસ્થા હોય છે ને વિવિધ, એ અહીંયા પિક્ચરમાં આપેલી છે. એક તો છે કે જાગૃત અવસ્થા. તો જ્યારે આપણે જાગૃત હોઈએ છીએ તો બધાને ખબર છે કે આપણે જાગૃત હોઈએ છીએ ત્યારે આપણે શરીર અને આત્મા બંને એક્ટિવ હોય છે. અને કેવી રીતે આપણે જે કંઈ પણ આપણી જે દૈનિક કાર્ય છે, જે કંઈ પણ આપણે વર્ક આપણે કરતા હોઈએ છીએ, જાગૃત અવસ્થા બધાને ખબર છે. તો બીજી આવે છે કે સુષુપ્ત અવસ્થા. સુષુપ્ત અવસ્થા, જી માતાજી, ખૂબ સરસ. સુષુપ્ત અવસ્થા, સુષુપ્ત અવસ્થા એટલે એક એવી અવસ્થા છે કે એક તો એની પહેલાની અવસ્થા જો જોઈએ આપણે, તો જયારે આપણે સુતા હોઈએ ત્યારે આપણને સ્વપ્ન આવે છે ને, એ સ્વપ્ન અવસ્થા કેવી હોય કે આપણને યાદ રહે છે જે આપણે સ્વપ્નમાં જોયું હતું, આપણને એ રિમાઇન્ડર એનું રહે છે કે શું આપણે જોયું હતું. અને ત્રીજી જે અવસ્થા છે તો એમાં શું થાય છે કે આપણે શરીરથી તો આપણે એક્ટિવ નથી, સુતા હોઈએ છીએ, પણ આત્મા જે છે એ ત્યારે એક્ટિવ હોય છે. અને જયારે સુષુપ્ત અવસ્થાની વાત આવે તો એક અવસ્થા એવી આવે જયારે આપણે સુતા હોઈએ છીએ ત્યારે, કે જયારે આપણને યાદ નથી રહેતું કે આપણે સ્વપ્ન પણ સમજો જોયા હોય તો આપણને એ પણ યાદ નથી રહેતા, એટલી આપણે ગાઢ નિદ્રા કહેવાય ને એમાં આપણે જઈએ છીએ. તો આ જે અવસ્થા છે એટલે સુષુપ્ત અવસ્થા કહેવાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય છે એ હોય છે આ જે સુષુપ્ત અવસ્થા છે, તો આત્મા અને શરીર તો બંને એ ત્યાં જે છે કે એ બંનેને રિમાઇન્ડર નથી રહેતું કે આપણે શું ત્યાં જોયું અથવા તો શું કર્યું એ વખતે. અને જે ચોથી અવસ્થા છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો એ છે તુર્ય અવસ્થા. તો તુર્ય અવસ્થા કેવી હોય છે? જ્યારે આપણે ભગવાન સાથે જે છે આપણે ધ્યાનમગ્ન હોઈએ છીએ, આપણે જે આત્મા છે એ પરમાત્મામાં, પરમાત્માના ચિંતનમાં એ અવસ્થિત હોય છે, એ હોય છે તુર્ય અવસ્થા. તો અહીંયા ચેતનાના વિવિધ તબક્કા શું છે અહીંયા આપેલા છે, ચારે જે અવસ્થા હમણાં આપણે ડિસ્કસ કરી હતી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોન્શિયસનેસ રૂટેડ ટુ ધ સ્પિરિચ્યુઅલ રીલ એટલે કે તુર્ય અવસ્થા, જે આધ્યાત્મિક જે કહેવાય ને આપણે, તો આધ્યાત્મિક રીતે જે આપણી ચેતના વિકસિત હોય છે એને કહેવામાં આવે છે તુર્ય અવસ્થા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે તુર્ય અવસ્થા. તો અહીંયા આ ખેતરનું જે હમણાં આપણે વાત કરી હતી એવી રીતે આપેલું છે. અને આ એક માણસ છે ઉભો છે, એ એના ખેતરને જાણે છે. અને બહુમાં બહુ આપણે જો ડિસ્કસ કરીએ, જો આપણે વાત કરીએ તો આજુબાજુ કોના ખેતર છે એની એની જે ઇન્ફોર્મેશન હોય છે. પરંતુ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યમાં તો ભગવાન જે છે, તો ભગવાન છે એ બધાના ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર વિશે જાણનાર છે. આ ફરક હતું આત્માને પરમાત્માનું. પછી વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્રો તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તો હવે અલગ અલગ ઋષિઓ છે એમણે જે કંઈ પણ લખ્યા છે ગ્રંથો અથવા તો વેદાંતો, તો એ બધામાં જે છે આ જ્ઞાનનું વર્ણન કરેલું છે ભગવાન કહી રહ્યા છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો વેદાંત સૂત્ર જે છે, તો વેદાંત સૂત્રનો પહેલો સૂત્ર કયું છે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો પહેલી શરૂઆત જ ત્યાંથી થાય છે કે હું કોણ છું,
તો પછી આ જો જિજ્ઞાસા આપણામાં થાય તો આપણે એ જાણવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ, તો પછી આપણને ખબર પડે કે આપણે આ શરીર નથી અને આપણે આત્મા છીએ. તો આવી રીતે અહીંયા ઉલ્લેખ કરેલું છે ભગવાને કે કેવી રીતે વેદાંત સૂત્રમાં પણ આ જ્ઞાનનું વર્ણન કરેલું છે. તો અહીંયા અલગ અલગ જે છે ને કે આપણી ચેતના કેટલી વિકસિત છે, તો અલગ અલગ એના જે છે કે કોષ કહેવામાં આવે ને, એવા પંચકોષ એને કહેવામાં આવે છે. તો એનું અહીંયા જે છે કે વર્ણન આપણે જોવા મળે છે આ ચાર્ટમાં. તો પહેલો જે છે, એટલે નીચેથી જો આપણે શરૂઆત કરીએ તો નીચે જે ડાઉન સૌથી ડાઉનવર્ડ્સમાં જે છે તો એ છે કે અન્નમય કોષ. તો અન્નમય જે કોષ હોય છે એમાં આપણી બધાની ચેતના કેવી હોય છે, કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ. અન્નમય કોષની જો વાત કરીએ તો આપણી ચેતના કેટલી ડેવલપ હોય છે એમાં? જાગૃત અવસ્થામાં હોય છે. અચ્છા, હા, એ તો આપણે ડિસ્કસ કર્યું હતું. પછી અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ માતાજી કે હવે અન્નમય કોષ છે તો એમાં આપણને કેટલી જે છે કે શું કરવા પ્રત્યે આપણે જે એક્ટિવ હોઈએ છીએ, તો બસ ખાવા પીવા માટે જ, ખાવા પીવાનું ને એ જ ધ્યાન હોય છે, કોઈ ભક્તિમાં કે ધ્યાન નથી હોતું. જી પ્રભુજી, ખૂબ સરસ. તો અન્નમય જે આપણો કોષ છે તો એમાં આપણી ચેતના કેટલી ડેવલપ હોય છે? તો બસ ખાવાનું પીવાનું એ જ આપણને જે એટલી જ આપણી ડેવલપ હોય છે. ઘણા લોકો આપણી આજુબાજુ એવા છે તો આપણે જોઈ શકીએ એવા લોકો ઘણા છે કે જે લોકોને બસ ખાવાનું મળી જાય ને તો બસ પૂરતું છે, એમના લાઈફમાં બીજું કઈ ગોલ હોતું નથી, એટલી જ એમની ચેતના જે છે કોન્શિયસનેસ એટલી જ ડેવલપ હોય છે. તો ટૂંકમાં જો આપણે કહીએ ને તો પશી જીવું જે જીવન છે તો એ જે આવી ગયું અન્નમય કોષ. પછી એનાથી થોડીક ઉપર આપણે જઈએ તો આવે છે પ્રાણમય કોષ. તો પ્રાણમય કોષમાં આપણી ચેતના કેટલી ડેવલપ હોય છે? હરે કૃષ્ણ. પોતાની ધન સંપત્તિ ને એના માટેનું ધ્યાન હોય છે, કમાવા માટેનું નહી જ. જી પ્રભુજી, ખૂબ સરસ. તો જનરલી રજોગુણથી આ જે છે ખૂબ પ્રેરિત હોય છે અને આપણે બધા જે જનરલી કરતા હોઈએ છીએ ને તો એ છે પ્રાણમય કોષ. કે બસ ખાવા પીવાની સાથે સાથે કે બસ મારે એક ઘર હોવું જોઈએ, એક સારું મારું ઘર હોવું જોઈએ, પછી સારા કપડાં મારી પાસે હોવા જોઈએ, પછી આ જે બધું જે પ્રાપ્ત કરવાની મેળવવાની જે આપણી ચેતના હોય છે તો એ કહેવામાં આવે પ્રાણમય ચેતના. પછી એનાથી જો થોડાક ઉપર ઉઠીએ તો આવે છે જ્ઞાનમય, એટલે કે મનોમય કોષ પણ એને કહેવામાં આવે છે. તો જ્ઞાનમય જે કોષ છે એમાં કેટલી ચેતના આપણી ડેવલપ થાય છે? હરે કૃષ્ણ. વિવિધ કક્ષાનો જ્ઞાન જાણવા માટેનું એજ્યુકેશન ને એ બધું વગેરે આવી છે. હા, તો એ તો ભૌતિક જ્ઞાન થયું ને માતાજી. તો અહીંયા જો થોડુંક આપણે જોઈએ તો જ્ઞાન માટે, એટલે કે આપણે હમણાં જે ભગવાન વિશેની જાણકારી મેળવવા માટે, કૃષ્ણ ભગવાનની ને ભગવાન વિશેની માહિતી મેળવવા માટે. જી પ્રભુજી, આ અવિજ્ઞાનમય વિશેમાં આવશે. વિજ્ઞાનમયમાં એ આવશે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, કે હું કોણ છું, હું કેવી રીતે આવ્યો અહીંયા અને શું ભગવાન કોણ છે, આવી રીતે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે અને મારે શું પ્રાપ્ત કરવાનું છે. જી માતાજી, ખૂબ સરસ. તો આ આવી ગયું જ્ઞાનમય કોષમાં. અને વિજ્ઞાનમય કોષમાં હમણાં જે પ્રભુજી કીધું છે કે ભગવાન કોણ છે, ભગવાન વિશે જે જાણવાની આપણી જે ઈચ્છા જે થાય છે ડેવલપ, તો એને કહેવામાં આવે વિજ્ઞાનમય કોષ. અને સૌથી ઉચ્ચ કોટીની જે છે આપણી ચેતના તો એ કહેવાય આનંદમય કોષ. તો આનંદમય કોષમાં આપણે શું કરતા હોઈએ છીએ? એમાં કૃષ્ણ ભગવાનની ભક્તિ અને સદા સર્વદા અવિચળ ભાવે જે પ્રેમ ભાવ હોય છે એના સર અને શરણાગત થઈને જે આપણે ભક્તિ કરીએ એ આનંદમયમાં આવે. જી જય શ્રી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ સરસ. તો આનંદમય કોષમાં એ જ આવે કે ભગવાનને જો જાણી લીધું, ખબર પડી ગઈ વિજ્ઞાનમય કોષમાં આપણને ભગવાન કોણ છે, પરમાત્મા કોણ છે અને આપણે જીવ છીએ તો આપણું જે કર્તવ્ય છે એ શું છે, તો પછી આપણે ભગવાનની ભક્તિને સેવામાં પોતાને પરોવી દઈએ છીએ તો પછી આપણે આનંદમય કોષમાં હોઈએ છીએ. આપણે જોયું હતું ને કે કૃષ્ણ કેવા છે તો સચ્ચિદાનંદ રૂપ છે એમનું. તો આપણે આનંદ ક્યારે પ્રાપ્ત થઈ શકશે? જ્યારે આપણે પોતાનું જે સંબંધ છે કૃષ્ણ સાથેનું એ જે ભૂલી ગયા છીએ એ ફરીથી જયારે આપણે ડેવલપ કરીશું, કૃષ્ણ પ્રત્યે આપણે ભક્તિને સેવા ફરીથી કરીશું તો જ આપણે આનંદ પ્રાપ્ત કરી શકીશું. તો પાંચ મહાભૂતો મિથ્ય અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, દસ ઇન્દ્રિયો તથા મન, પાંચ ઇન્દ્રિય વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય, આ સર્વની સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની અંતરક્રિયાઓ એટલે કે વિકાર કહેવામાં આવે છે. તો આ જે એક પિક્ચર છે આપણે જોયું હતું શ્વેતાશ્વર ઉપનિષદમાં એનું વર્ણન છે
એની એક એક્ઝામ્પલ માટે આ પિક્ચર આપણે જોયું હતું જે આપેલું છે, પ્રભુપાદજી ભાગવતમાં વર્ણન કર્યું છે. તો આ જે પાંચ જે ઘોડાઓ છે એ શેના પ્રતીક છે? અહીંયા મન રૂપી લગામ છે, જેને કોણ ચલાવી રહ્યો છે, ચાલક કોણ? બુદ્ધિ. અને પછી આ પાછળ જે બેઠું છે એ કોણ છે? આત્મા. આપણે જે છે કે આપણે આપણા ઇન્દ્રિયોના જે ઘોડા છે એમને જો આપણે છૂટા મૂકી દઈએ તો પછી આપણે હેરાન થયો કરીએ. આ જે આત્મા છે પાછળ બેઠેલું વ્હાઈટ વસ્ત્રમાં આપણે જોઈ શકીએ છીએ, તો આ આત્મા શું કામ હેરાન થાય છે? કારણ કે ઇન્દ્રિયોના ઘોડા સ્વતંત્ર છે, એ ક્યાંય પણ દોડી રહ્યા છે, અને લગામ જો ટાઈટ નથી ખેંચેલી, બુદ્ધિ એ લગામ નથી ખેંચેલી, તો પછી આપણે હેરાન થયા કરીએ. તો આપણે શું કરવાનું છે કે એ બધું જે છે વ્યવસ્થિત ગોઠવવાનું છે. જો આત્માને જ્ઞાન થઈ જાય પછી આત્મા શું કરે? બુદ્ધિને કહે કે ઓ બુદ્ધિ, જરા આ લગામ વ્યવસ્થિત ખેંચી રાખ. તો પછી બુદ્ધિ લગામને ખેંચે, મનરૂપી જે લગામ છે, કારણ કે મન આપણું ખૂબ પાવરફુલ હોય છે, તો મનરૂપી લગામને ખેંચે તો પછી આપણી જે બધી ઇન્દ્રિયો છે એ જે છે કંટ્રોલમાં આવી શકે છે. તો પાંચ મહાભૂતો કયા છે? પાંચ મહાભૂતો હરે કૃષ્ણ, પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ. અગ્નિ, આ બધા પાંચ મહાભૂતો છે. આપણે જોયું હતું કે આપણું જે શરીર છે એ પાંચ મહાભૂતોથી અને ત્રણ જે છે સૂક્ષ્મ શરીર આપણું, ત્રણ મન બુદ્ધિ અને અહંકારથી બનેલું હોય છે. પછી અહીંયા વાત છે મિથ્યા અહંકાર. તો કાલે જ આપણે ડિસ્કસ કર્યું હતું અહંકારના બે પ્રકાર હોય છે, એક ટ્રુ ઈગો અને એક ફોલ્સ ઈગો. તો ટ્રુ ઈગો કયું છે આપણું? હું કૃષ્ણ પરમાત્માનો સાથી છું, એ ટ્રુ ઈગો છે. હું કૃષ્ણનો દાસ છું, આ જે છે આપણો કૃષ્ણ સાથેનો સંબંધ આપણને ખબર છે, તો એ આપણો છે ટ્રુ ઈગો. અને ભગવાન અહીંયા વાત કરી રહ્યા છે મિથ્યા અહંકાર. મિથ્યા અહંકાર એટલે કે આપણે આ શરીર છીએ, આપણને હોય કે હું આ શરીર છું અને જે કંઈ પણ કરું છું એ હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, હું ખૂબ હોશિયાર છું, હું ખૂબ જ્ઞાની છું, હું ડોક્ટર છું, તો હું એન્જિનિયર છું, આવી જે કંઈ પણ આપણી જે પોતાના પ્રત્યે આપણે વિચારી, તો એ બધું આપણું છે મિથ્યા અહંકાર. પછી બુદ્ધિ. બુદ્ધિ જે છે તો બુદ્ધિના હાથમાં આપણે લગામ જે છે એ ટાઈટ બુદ્ધિ ખેંચે, તો બુદ્ધિને આપણે હમણાં જે આપણે કરી રહ્યા છીએ તો એ બુદ્ધિથી જ્ઞાન યોગથી આપણે ભગવાનને સમજવાની જે છે કોશિશ કરી રહ્યા છીએ. તો અવ્યક્ત દસ ઇન્દ્રિયો તથા મન. દસ ઇન્દ્રિયો કઈ કઈ છે? પાંચ ઇન્દ્રિયોની તો હમણાં આપણે વાત કરી, પંચ ઇન્દ્રિય જે ઘોડારૂપી છે. હજી પાંચ ઇન્દ્રિયો કઈ છે? કર્મેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય. જી, પાંચ કર્મેન્દ્રિય હોય છે. કયા કયા છે? આંખ, કાન, હાથ, પગ અને વાણી. હા, તો આ આપણા થઈ ગયા કર્મેન્દ્રિય. તો આવી રીતે દસ ઇન્દ્રિયો છે અને મન અગિયારમો જે છે. તો અગિયારમો મન છે. મન જે છે ખૂબ જ પાવરફુલ છે. આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું છે કે મન જો આપણું કહે ને તો આપણે મનના વશમાં જો આપણે હોઈએ, ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે, તો મન આપણું સૌથી મોટું શત્રુ બની જાય છે, અને મન જો આપણા વશમાં છે તો પછી એ આપણું મિત્ર બની જાય છે. પણ જનરલી શું થતું હોય છે કે આપણું જે મન છે એ આપણું શત્રુ જેવી રીતે જ વર્તન કરે છે, કારણ કે મનને આપણે જો સ્વચ્છંદી છોડી દીધું છે તો પછી મન આપણને નચાવ્યા કરે. મન આપણે આ મંગલા આરતી નો સમય થાય તો મન આપણું કરે કે ઠંડીના દિવસો છે સ્પેશિયલી હમણાં ચાલી રહ્યા છે, તો ઉઠવા માટે મન જે છે એ ક્યારે પણ તૈયાર થતું નથી. તો મન એટલો પાવરફુલ છે ને તો એ આપણને અલગ અલગ રીઝન આપ્યા કરે આપણી બુદ્ધિને કે આજે તો નહીં, આજે ખૂબ ઠંડી છે, કાલે ઉઠીશ ને હું, આવા જે છે આપણને રીઝન આપ્યા કરે છે આપણું મન, એટલું એ પાવરફુલ છે. તો અને પછી આગળ છે કે પાંચ ઇન્દ્રિય વિષયો. તો ઇન્દ્રિયોના પાંચ વિષયો કયા કયા છે? એટલે આંખ, ધારો કે આંખ છે એ આપણે સારું દ્રશ્ય જોઈએ તો એ દ્રશ્ય આપણને મનમાં એમ થાય કે આપણને બહુ દ્રશ્ય ગમે છે, અને કાનમાં મીન્સ કે આપણે સંગીત સારું સાંભળીએ અથવા તો કોઈ બોલિવૂડ નું ગીત સારું સાંભળીએ તો આપણે કાનથી સંગીત આપણને ગમે છે, એટલે એ પણ આપણે પ્રીતિ થઈ જાય છે. જી જય શ્રીમંતજી. તો આવી રીતે જે પંચ વિષયો છે ઇન્દ્રિયોના એ છે કે શબ્દ જે કાનેથી સાંભળીએ છીએ, હમણાં જેવી રીતે માતાજી કીધું છે શબ્દ, પછી સ્પર્શ જે સ્કિનથી આપણે સ્પર્શ કરીએ, અને રસ રૂપની ગંધ
તો નાકથી આપણે સૂંઘીએ છીએ તો એનો વિષય થઈ ગયો. પાંચ જે ઇન્દ્રિયો છે તો એના દ્વારા આપણે જે કઈ પ્રકાર કરી રહ્યા છીએ તો એના વિષય થઈ ગયા. પછી ઈચ્છા કન્ટિન્યુઅસલી આપણને કઈ ને કઈ આ ભૌતિક ઈચ્છા જે હોય છે, પણ આપણને જો જ્ઞાન મળે તો પછી આપણને ખબર પડે કે આપણે આધ્યાત્મિક ઈચ્છા ડેવલપવી જોઈએ. તો આ બધા વિકાર છે ને, એટલે અહીંયા આ ભૌતિક ઈચ્છા થઈ ગઈ. ભગવાને જણાવ્યું છે ને કે આ બધા વિકાર છે આપણા. તો આપણે ભૌતિક જગતમાં છીએ તો આપણે શું કરતા હોઈએ જનરલી, તો આપણને ભૌતિક ઈચ્છા જ થયા કરે છે કે મને આ પ્રાપ્ત કરવું છે, એ કરવું છે, તે કરવું છે, આવી રીતે. પછી દ્વેષ, દ્વેષની ભાવના આપણામાં હોય છે. સુખ દુઃખ જે છે, તો આપણે કેટલા સુખ, થોડીક પણ આનંદ વાળી વાત થઈ ગઈ તો આપણે કેટલા આનંદિત થઈ જઈએ છીએ, ખૂબ સુખી અનુભવ કરીએ. અને આપણે જોયું હતું કે સુખ માટે આપણે ક્યારે પણ આપણે દુઃખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ કે મને દુઃખ જોઈએ છે, એના માટે આપણે કઈ કરતા હોઈએ છીએ? નથી કરતા ને. તો એવી રીતે દુઃખ જેવી રીતે પોતાની મેળે આવી જાય છે, તો સુખ પણ પોતાની મેળે જ આવી જાય છે. આપણે સતત એના માટે પ્રયત્નશીલ હોઈએ છીએ કે મને સુખી થવું છે, સુખી થવું છે, એના માટે જ આપણે કાર્યરત હોઈએ છીએ. પછી ચેતના અને ધૈર્ય, આ બધા શું છે? તો સંક્ષેપમાં આ બધા જે છે કે વિકાર છે. આ કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ આ બધું શું છે? તો વિકાર છે. સંઘાત એટલે શું થાય? સંઘાત. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. સંઘાત એટલે શું થાય? સંઘાત. સંઘાત અહીંયા જે આપેલું છે એ, હા હા, સુખ દુઃખ અને સંઘાત, ચેતના અને ધૈર્ય તો સમજાઈ ગયું, સંઘાત. ઓકે, તો માતાજી આપણે આ ક્લાસના અંતમાં આપણે ડિસ્કસ કરીશું, તમે મને યાદ કરાવજો. તો પછી અહીંયા આગળ ભગવાન કહી રહ્યા છે કે વિનમ્રતા, દંભવિહીનતા, અહિંસા, વિનમ્રતા. જયારે ભક્તિની શરૂઆત કરીએ ને તો સૌથી પહેલો જે ગુણ આવે છે, પ્રભુજી કહેતા હોય છે કે વિનમ્રતા, વિનમ્રતા આવી ખૂબ જરૂરી છે. તો ભક્તિ મેં સેવા જો આપણે કરતા હોઈએ, ભક્તિ કેવા હોય છે? તો વિનમ્રતા એમનામાં ખૂબ હોય છે. દંભવિહીનતા, દંભવિહીનતા એટલે કે ખોટો જે દેખાડો કરતા હોય એવો ન કરી, તો એવો દંભવિહીનતા. કે સૌથી મોટો દેખાડો પ્રભુપાદજી કહે છે કે બધા લોકો જનરલી કરતા હોઈએ છે તો એ છે કે ભક્ત હોવાનું, કે હું ખૂબ જ્ઞાની છું, ખૂબ ભક્ત છું, એ જે દેખાડો કરે છે. અને વાસ્તવમાં એમને જ્ઞાન હોતું નથી, કારણ કે વાસ્તવ જ્ઞાન શું છે આપણે આ જ શ્લોકમાં ભગવાન અંતમાં બતાવી રહ્યા છે કે વાસ્તવિક જ્ઞાન શું છે. એના સિવાયનું જે કંઈ પણ છે એ ભગવાન કહે છે અહીંયા જ કે આ જ્ઞાન નથી, એ તો બધું અજ્ઞાન છે. અહિંસા, અહિંસા હવે કેટલા પ્રકારની હોય છે અને કઈ અહિંસાનો અર્થ શું થાય છે? હરે કૃષ્ણ. જીવ માત્ર પ્રત્યે દયા રાખવી એને અહિંસા કહેવાય. કોઈ પણ પ્રકારની જીવને હિંસા ન કરવી તે અહિંસા. અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. તો બરાબર છે, કોઈ પણ જીવની જો આપણે હિંસા ન કરીએ તો એ અહિંસા છે. અને હજી એક અર્થ થાય છે અહિંસાનો, કોઈને ખ્યાલ છે? પ્રભુપાદજી જે કહેતા હોય છે, કોઈ ભક્તિ, કોઈની જે ભક્તિ કરતા હોય તો એમાં આડચારૂપ ન થવું. જી પ્રભુજી, ખૂબ સરસ. તો ધારો કે કીડી છે, તો કીડીને જો આપણને એમ થાય ને કે કીડી પગ નીચે આવી ગઈ તો શું ફરક પડે છે? પણ ત્યાં એની યાત્રા જે છે ને, એ કીડીની યોનિમાં એને પોતાના જ કર્મના કારણે જો કીડીની યોનિમાં જન્મ મળ્યું હતું તો એને ભોગવવું હતું એ જન્મમાં. તો વચમાં જો આપણે એને મારી નાખીએ તો શું થાય? એને ફરીથી કીડીના યોનિમાં આવવું પડે. તો એ જે છે ને, એની આધ્યાત્મિક એક જર્ની હોય છે બધા જીવ માત્રની, કે અલગ અલગ યોનિથી પસાર જયારે થઈ રહ્યા હોય છે, એટલે કે પોતાના પૂર્વજન્મોના કર્મોના હિસાબથી એ પાપના ફળ રૂપે આ અલગ અલગ યોનિથી જે પસાર થતા હોય છે ને, એમની એક જર્ની છે, આધ્યાત્મિક જર્ની છે. તો એમાં જો આપણે અડચણ નાખીએ છીએ તો એ પણ હિંસા થઈ ગઈ. તો એ આપણને ન કરવું જોઈએ, જેવી રીતે હમણાં પ્રભુજી આપણને જણાવ્યું છે. કોઈ પણ જીવની આધ્યાત્મિક જર્નીમાં આપણે અડચણ ન ઉભી કરવી જોઈએ. અને પ્રભુપાદજી હજી એક અહિંસાનો મીનિંગ કહે છે કે આપણી પાસે જો કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે અને એ જો આપણે કોઈને નથી આપતા તો એ પણ હિંસા થઈ ગઈ. આપણે જરૂરથી આપણી પાસે જે કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે એ શેર કરવું જોઈએ, તો એ અહિંસા કહેવાશે. તો આપણી નવી બેચની જે છે ઘોષણા થઈ ગઈ છે, તો તમને બધાને હું વિનંતી કરીશ કે તમે બધા પણ આ લિંક શેર કરજો તમારા જેટલા પણ સ્વજનો છે અથવા તો જે ફ્રેન્ડ સર્કલ છે, તો તમે જરૂરથી વોટ્સએપ સ્ટેટસ ઉપર મૂકજો અને બધા સાથે શેર કરજો. કારણ કે 18મા અધ્યાયમાં આપણે જોઈશું કે ભગવાન કહેવાના છે, ભગવાનને સૌથી પ્રિય કોણ છે? જે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરે છે એ ભગવાનનો સૌથી પ્રિય છે. પછી છે કે સહિષ્ણુતા એટલે કે સહનશીલતા, સરળતા. ભગવાનના ભક્તો જે હોય છે એ કેવા હોય છે? ખૂબ સરળ હોય છે. તો એમનું પોશાક પણ એવું હોય છે, એમને જોઈને જ દૂરથી જે છે ને એ વૈષ્ણવો કેવા હોય છે, એમના આચરણથી જ એ બતાવી દે છે કે એ ભગવાનના ભક્ત છે.
तो वैष्णव नो आचरण केव होइए भगवान भक्त है आचरण केव होइए कृष्ण याद आ जाइए एवं एम सरलता हो सदगुरु नो आश्रय तो अहीं भगवान कही रहा है फरी सदगुरु नो आश्रय लेव सदगुरु एटले के गुरु शिष्य परंपरा में आए तो एवं जे ऑथेंटिक छे एमने एमनो आश्रय लेवानो छे एनी पहला पण भगवाने चौथा अध्यायमां कीधुं हतुं आपणने के आपणने एम थाय के भगवद गीतामां क्या लखेलुं छे के गुरु शा माटे गुरु करवा जोईए पण भगवान अहीं वारंवार कहे छे जो भगवद गीता आपणे ध्यानथी वाँचीए सांभळी तो आपणने खबर पड़े चौथा अध्यायना 34मां श्लोकमां भगवान कहे छे तत्पिति प्रणिपातेनो परिप्रश्नेन सेवया तो एवी रीते भगवाने त्यारे पण कीधुं हतुं के गुरुनो केटलो महत्व छे अपने सद्गुरु ना शरण में जवु जो ये पवित्रता पवित्रता जे छे तो बे प्रकार नी होय छे एक जे छे कि बाह्य अने एक आभ्य एटले कि आंतरिक जे अपनी पवित्रता छे तो बाह्य पवित्रता केवी रीते आवी शके स्नान करवाथी अने आंतरिक जे छे ए भगवान जाप करवाथी स्थिरता स्थिरता आवे अने आत्मसंयम आत्मसंयम एटले आपणे जोयुं हतुं कालिज के इंद्रियो पर कंट्रोल होय इंद्रियो वशमां होय तो ए आत्मसंयम छे इंद्रिय तृप्तिना विषयनो त्याग मिथ्या अहंकारनो अभाव मिथ्या अहंकार आपणे हमणां जोयुं हतुं कोने कहेवाय छे तो एनो जो अभाव होय जन्म मृत्यु जरा व्याधि ना अनिष्टनी अनुभूति के ए केटला खराब छे आपणा माटे आपणने खबर होवुं जोईए के जन्म मृत्युनी जरा व्याधि जे छे ए आपणे माटे केटला कष्टकारी छे अपने अलग अलग योनियों में अपने कंटीन्यूअसली आ जन्म मृत्यु चक्र में फसाया करें तो सौथी मोटा दुख क्या है तो जन्म मृत्यु जरा व्याधि दुख दोषानु दर्शनम तो अपने मृत्यु ना तो बधा ने भय हो मृत्यु आवानी है ये भय नो बधा ने जाण हो जन्मनी जनरली अपने बधा ने खबर होती नहीं कि जन्म में केटलू दुख है श्रीमद भागवतम में उल्लेख आए एक विडियो श्रीमद भागवतम में उल्लेख है एक विडियो बनालो तो ये जो तुम यूट्यूब पर सर्च करशो तो तमने खबर पड़े इंग्लिश में है विडियो कि जन्म वक्त जीव है के बड़ी पीड़ाओ थे जन्मनी वक्त तो आ रीते जन्म जो है हमें जन्म ना अपने याद नहीं रहत अपने एम थाय जन्म में वरी केव रीते पीड़ा थी सके अलग अलग योनि में जवुं पछी अलग अलग माता ना गर्भ में रहेवुं नौ महीना अने उल्टा लटकीने जे रहे छे तो आ खूब दुख होय छे श्रीमद भागवतम में उल्लेख छे कि जीव ज्यारे त्यां होय छे माता ना गर्भ में तो पछी भगवान ने खूब प्रार्थना करे छे कि मने ने तो अहींयाथी मुक्त करो भगवान जी तो हूँ बहार निकळीने तमारो नित्य ध्यान करीश पण बहार आवीने आपणे मतलब भूली जता होईए छे तो जन्म में खूब दुख छे मृत्यु जरा जरा एटले के वृद्धावस्था व्याधि एटले कई पण शारीरिक व्याधिओ थाय छे जे बीमारीओ छे ए बधुं आवे छे व्याधिमां तो आ चार प्रकारना जे छे ए अनिष्ट छे आपणी माटे ए खूब दुःख आपनारा छे एनी जो अनुभूति होय आपणने खबर होय पछी वैराग्य वैराग्य छे वैराग्यनो असली अर्थ ए नथी के जे कई पण छे खोटुं ए बधानो त्याग करीने जवानुं ए वैराग्य नथी भक्ति रसम सिंधु में रूप गोस्वामी बतावे कि असली वैराग्य शू है तो जे कई पर अपनी पास है जो अपने कृष्ण की सेवा लगाड़ी तो आ असली वैराग्य है पीछे बाड़को पत्नी घर तथा अन्य वस्तुओं की ममता में मुक्ति एट्ले अर्थ एवं नहीं कि आप भौतिक संसार में छे अपने गृहस्थ छे तो अपने हाँ चलो एम लखेलू भगवदगीता में से आ बदा थी मुक्ति एमनी ममता में मुक्ति तो छोड़ो घर बार चलो हरिद्वार આવી રીતે નથી વિચારવાનું એનો અર્થ એ છે કે ઘણા બધા લોકો છે કે એમના જીવનનો ઉદ્દેશ્ય છે એમને એ જ લાગે છે કે બસ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું અને ખૂબ જ આસક્તિ હોય છે પરિજનો માટે તો એમાંથી આસક્તિ જે છે એ ઓછી કરવી જોઈએ અને ખબર કરવું જોઈએ કે આપણા આ મનુષ્ય દેહ જે અતિ દુર્લભ છે એ મળ્યું છે તો એનો અલ્ટિમેટ ગોલ શું છે એના માટે પ્રયત્નશીલ હોઈએ तो अनुकूल तथा प्रतिकूल घटनाओं प्रति समभाव केवी पण परिस्थिति आवे काले भक्तियों में आपणे जोया हता भगवान ना भक्त केवा होय छे केटली पण प्रतिकूल परिस्थिति आवे पण ए विचलित थता नथी मारा प्रति निरंतर अनन्य भाव भक्ति भाव भगवान प्रति केवो भक्ति भाव होय छे तो अनन्य भक्ति भाव होय छे श्रीला प्रभुपाद जी नो अहींया पिक्चर आपणे जोई शकीए छे प्रभुपाद जी केवा छे प्रभुपाद जी पोते कहे छे के एक क्षण पण एवुं नथी के ज्यारे एमने कृष्ण याद ना आवे एकांतवास की इच्छा एटले आपणे जोयुं हतुं के एकांतवास एटले बधुं छोड़ीने ध्यान योगमां आपणे डिटेलमां जोयुं हतुं बधुं छोड़ीने एकला जईने आम बेसी जवानुं तो ओम आवी रीते करवानुं आ एकांतवास नथी एकांतवासनी इच्छा एटले कि
भक्त नो संग करवो कि जे भौतिक जगत में तो अपने छे तो अपने कोई ने छोड़ी ने जवानु नथी पण वधु मां वधु अपने ट्राय करवानु कि भक्त नो संग अपने मळे सामान्य जन समूह थी अलिप्त हो कारण के त्या शू होय छे आपणे जोयुं हतुं के प्रजल्प होय छे बधी अलग मलक नी वातो होय छे चूंटणी में शू थवानुं छे कोण जीतवानुं छे रशिया युक्रेन नुं शू चाले छे आवी बधी जे वातो छे तो आ बधी वातो थी बचवुं जोईए आत्म साक्षात्कार ना महत्व नो स्वीकार के आत्म साक्षात्कार केव रीते अपने करी शकीए ए महत्व जो जाणवा माटे प्रयत्नशील होईए अने परब्रह्मनी तात्विक शोध आ बधाने हुं ज्ञान मानुं छुं हवे ज्ञान नी परिभाषा भगवान बतावी रह्या छे के ज्ञानी कोने कहेवाय तो आ बधुं जो करे छे तो ए भगवान कहे छे ए ज ज्ञान छे एने हुं ज्ञान तरीके घोषित करुं छुं अने आ सिवाय जे कंई छे ए बधुं शुं छे तो अज्ञान छे हवे भगवान बतावी रह्या छे घणा लोकोने एम थाय के ઘણા બધા શાસ્ત્રોનું મેં વાંચન કર્યું છે હું જ્ઞાની છું હું અથવા તો ઘણી ભૌતિક જગતમાં કેવું હોય છે કે થોડી ઘણી ડિગ્રી મેળવી લઈએ તો એમ થાય કે મારા જેવું તો કોઈ જ્ઞાની જ નથી પણ ભગવાન બતાવી રહ્યા છે કે જ્ઞાની કોણ છે તો આ બધો જે ફોલો કરતો હોય છે એ જ્ઞાની છે અને એના સિવાય જે કંઈ પણ છે તો ભગવાન કહી રહ્યા છે બધું અજ્ઞાન છે હવે હું જ્ઞેય વિશે હવે જ્ઞાનનું થઈ ગયું ક્ષેત્રનું વિશે બતાવ્યું ક્ષેત્રજ્ઞ શું છે કોણ છે જેને જાણનારું છે ક્ષેત્રજ્ઞ છે જ્ઞાન બતાવી દીધું ભગવાન કે જ્ઞાન કોને કહેવાય તો એ બધી આપણને ક્વોલિટીઝ એની બતાવી દીધી છે અને હવે શું બતાવે છે જ્ઞેય એટલે કે જાણવા જેવું શું છે કોને જાણવું છે તો હવે હું તને જ્ઞેય વિશે કહીશ છે જાણીને તો બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ આ બ્રહ્મ અથવા તો આત્મા અનાદિ છે બ્રહ્મ એટલે આપણે જોયું હતું કે બ્રહ્મ શબ્દના શ્લોક મુજબ અલગ અલગ અર્થો થાય છે તો અહીંયા બ્રહ્મ એટલે દિવ્ય છે તો જે કંઈ પણ કૃષ્ણ સાથે સંકળાયેલું હોય છે ને એ બધું દિવ્ય હોય છે આપણે વાત થઈ હતી ને કે જો ભગવાનના મંદિર સામે રેલિંગ છે તો આપણે શું કર્યું એને આપણે માથું અડાડ્યું અને ભગવાનની સામે જે દીવો યુઝ કરવામાં આવે છે તો આપણે કેવી રીતે એને વંદન કરતા હોઈએ છીએ તો અથવા તો આ જે સેમ દીવો છે એ જો શોપમાં હોય અથવા બીજે ક્યાં પડેલું હોય તો આપણે એને નમી કહેવાનો અર્થ એ છે કે ભગવાનની સેવા જે કંઈ પણ લાગી જાય છે એ બધું દિવ્ય છે તો બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે તે આ ભૌતિક જગતના કાર્ય કારણથી પર છે તો આત્મા કેવું છે આપણે પહેલા પણ વાત થઈ હતી કે શાશ્વત છે એવું આપણે ન કહી શકીએ કે ક્યારથી શરૂઆત થઈ હતી આત્મા ક્યારથી છે આત્મા તો શાશ્વત છે અને આ જે છે અને શું છે સૌથી ઇમ્પોર્ટન્ટ તો પરમાત્માને આધીન છે આપણું જે આત્મા છે એ કૃષ્ણને આધીન છે પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત્ર છે છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે હવે પ્રકૃતિના ગુણોથી પહેલા પણ ભગવાને અર્જુનને પણ કીધું હતું કે તું આ ગુણોથી પર થઈ જા હવે ડિટેલમાં આપણે કાલના અધ્યાયમાં જોવાના છીએ કે પ્રકૃતિના ગુણો કયા કયા છે અને કેવી રીતે આપણને એ કંટ્રોલ કરે છે તો ભગવાન કેવા છે તો પ્રકૃતિના ગુણોથી પર છે આપણે જોયું હતું ને કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ ભગવાન પ્રકૃતિના સ્વામી છે પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વગુણોના સ્વામી છે ભગવાન પ્રકૃતિના સર્વગુણના સ્વામી છે પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે હવે જેટલા પણ જીવો છીએ તો બધાના અંદર પણ છે પરમ સત્ય એટલે કે કૃષ્ણ અને બહાર પણ સ્થિત છે તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકતા નથી એટલા સૂક્ષ્મ હોય છે આપણે લઘુતરથી લઘુત્તમ એક જે ગુણ જોયું હતું ભગવાનનું એમાં જોયું હતું કે આપણી આત્માની સાઈઝ જે છે આના અગ્ર ભાગના 10,000મો ભાગ એટલે આત્માની સાઈઝ છે એમાં પણ પરમાત્મા તરીકે વિરાજે છે એટલા ભગવાન સૂક્ષ્મ છે તો એના કારણે આપણે એને આપણી ઇન્દ્રિયો કેવી છે ભૌતિક ઇન્દ્રિયો તો એ અક્ષમ છે ભગવાનને જાણવા માટે એટલે આપણે ભગવાનને જાણી નથી શકતા જોઈ નથી શકતા તો આપણને એમ થાય છે કે ભગવાન નથી જોઈ નથી શકતા એટલે પણ એવું હતું નથી અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે ઘણા દૂર છે ઓરિજિનલ સ્વરૂપમાં તો પોતાના ગોલોકધામમાં કેટલું દૂર છે આપણે જોયું હતું ગોલોક ચાર્ટમાં પણ સૌની નજીક પણ છે કેવી રીતે તો એ બધામાં વિરાજે છે પરમાત્મા સ્વરૂપે તો પરમાત્માની પ્રકૃતિ કેમ વિરોધાભાસી છે હમણાં જ મેં આન્સર આપી દીધું છે કે અતિ દૂર પણ છે અને સૌની નજીક પણ છે એને કેવી રીતે સમજી શકીએ તો ઓરિજિનલ રૂપમાં ભગવાન જે છે તો પોતાના ધામમાં નિત્ય વિરાજે છે પરંતુ બધા જીવોમાં પણ નજીક કેવી રીતે છે તો બધા જીવોમાં એ પરમાત્મા સ્વરૂપે વિરાજે છે
તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત્ર છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. ભગવાન ક્યાં છે? તો બધાના હૃદયમાં સ્થિત છે. અને કેવા છે? તો પ્રકાશમાન જેટલી પણ વસ્તુ છે તો એ પ્રકાશમાન વસ્તુને પ્રકાશ ક્યાંથી મળે છે? કૃષ્ણથી મળે છે. અને ભૌતિક આ જે અંધકાર છે એનાથી પર છે. તો કારણ કે પ્રકૃતિના ગુણ જે છે એ ભગવાનને સ્પર્શી શકતા નથી. અને અગોચર છે, સૌથી પ્રથમ જે છે એ પરમાત્મા છે, અનાદિ છે. તો ભગવાન હવે આપણે જોઈ રહ્યા છીએ કે જ્ઞેય શું છે, એટલે કે જાણવા યોગ્ય શું છે. જાણવું કોને છે? તો કૃષ્ણને જાણવું છે. પરમાત્મા કેવા છે, ક્યાં અવસ્થિત છે, આપણું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ શું છે, એ બધું જાણવું એ જ જ્ઞેય છે, જાણવા જેવું છે. તો અહીંયા બે પક્ષીઓ તમારી સમક્ષ પિક્ચરમાં છે. બંને પક્ષીઓમાં તફાવત તમે મને જણાવો. હરે કૃષ્ણ. તમે બધા જ આ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ થશો તો મને એ થશે કે તમે બધા ક્લાસમાં છો, અથવા તો મને એમ થશે કે હું એકલી એકલી જ બોલી રહી છું અહીંયા ક્લાસમાં. તમે બધા ટ્રાય કરો. એક પક્ષી છે એ ફળ ખાવામાં એમ જ છે, ને એક જી છે એ ભગવાનની ભક્તિમાં જ છે. ઓકે, બે પક્ષીઓ છે અહીંયા, તો એક ફળ ખાવામાં છે ને ભક્તિમાં, એવું તમે કહી રહ્યા છો. પ્રભુજી ધન્યવાદ. બીજા કોઈને કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. બધાને દેખાઈ રહ્યા છે ને બે પક્ષી? વિઝિબલ છે? હરે કૃષ્ણ. ક્લાસમાં છો કે નહીં બધા? હેતલ માતાજી, દિશા માતાજી, દેખાય છે? દેખાઈ રહ્યા છે ને પક્ષી? હા હા, વિઝિબલ છે. વિઝિબલ છે. કઈ ફરક લાગે છે બંનેમાં? બંને જે કઈ પણ કરી રહ્યા છે એ એક્શનમાં કઈ ફરક છે? એક ઈશ્વરને શરણાગત છે. ઓકે, અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટ્રાય કર્યું. તો એક જે પક્ષી છે એ આત્માનું પ્રતીક છે અને બીજો જે પક્ષી છે એ પરમાત્માનું પ્રતીક છે. તો આત્મા શું કરે છે? આપણે શું કરતા હોઈએ છીએ? તો આપણે બધા ભોગો ભોગવવામાં વ્યસ્ત હોઈએ છીએ. અને પરમાત્મા શું કરે છે? તો પરમાત્મા એ સાક્ષી ભાવે આપણને જોઈએ છે. તો હવે આપણે જોઈશું કે બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે તો વિરાજેલા છે ને, તો ત્યાં બેઠા બેઠા હૃદયમાં બેઠા બેઠા કરે શું છે પરમાત્મા? તો આપણે જોઈશું. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ એટલે કે સ્વરૂપને પામે છે. તો ભગવાનના સ્વરૂપને કેવી રીતે પામી શકે? કોણ પામી શકે? તો ભક્તો જ જે છે ભગવાનના ઓરિજિનલ સ્વરૂપને પામી શકે છે. તો આગળ જોઈશું આપણે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. તો એ જે કંઈ પણ ભૌતિક પ્રકૃતિ છે આપણી આજુબાજુ અને જીવ છે એ બધા શું છે? તો અનાદિ છે. આપણે જોયું ને ક્યારથી છે એ અસ્તિત્વમાં. એવું નથી કે આપણે કહી શકીએ કે આત્મા ક્યારથી અસ્તિત્વમાં હતી. અને અહીંયા 84 લાખ યોનિઓના પિક્ચર્સ આપેલા છે કે કેવી રીતે આપણે બધા યોનિઓથી જે છે ફરી ફરીને છેલ્લે આપણને અતિ દુર્લભ માનવ શરીર મળે છે, જેને આપણે સાર્થક કરવું જોઈએ. ભગવાનની ભક્તિમય સેવાથી આપણે ટ્રાય કરવું જોઈએ કે ભગવાનના ધામને આપણે કેવી રીતે પહોંચી શકીએ. કારણ કે ભગવાનનું ધામ કેવું છે? શાશ્વત છે. અહીંયા આપણે આ અશાશ્વતમ પણ છે અને દુઃખાલયમ પણ છે, ભગવાને પોતે કીધું હતું. તો 84 લાખ યોનિઓ તરફ દોરી જવા માટે સંઘની ભૂમિકા શું છે? સંઘ એટલે કે આપણે કેવી સંગતમાં રહેતા હોઈએ છીએ. 84 લાખ યોનિઓ હમણાં જોઈ ને અલગ અલગ પદ્મ પુરાણમાં ખૂબ સુંદર ઉલ્લેખ છે કે 84 લાખ યોનિઓ એટલે કેટલા યોનિઓ, કઈ કઈ જાતિમાં, કઈ કઈ જીવની જાતિમાં કઈ યોનિ આવે છે. એમાં વર્ણન છે કે 4 લાખ જે છે એ મનુષ્ય યોનિ જે છે ને એ 4 લાખ છે. 4 લાખ પ્રકારની મનુષ્યની જ કેવળ યોનિઓ આવે છે. તો 84 લાખ યોનિઓમાં જે આપણે ફરતા હોઈએ છીએ અથવા તો કોઈ યોનિમાં જઈએ, તો એની માટે સંઘની કઈ ભૂમિકા છે? ભૂમિકા છે કે નથી એ પહેલા મને જણાવો. બહુ મોટી ભૂમિકા છે, કારણ કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે સમયે શરીર ત્યાગ કરે છે ત્યારે જે જે ભાવમાં જીવ હોય છે તે ભાવ તરફ તેને નેક્સ્ટ બર્થ મળે છે.
અને એનું બેસ્ટ ઉદાહરણ ભરત રાજા બતાવે છે, નુરુક રાજા બતાવે છે. ખુબ ખુબ ધન્યવાદ. તો આપણે જોયું હતું ને આજે એક્ઝામ્પલ માતાજી આપી રહ્યા હતા એની સાથે, તો જે ભાવમાં શરીર ત્યજીએ અને જેવા આપણા કર્મ હોય છે, તો કર્મ કેવા હોય આપણે, જેવી સંગત હોય છે સંગતનું અસર આપણી ઉપર ખૂબ મોટું થાય છે. તો જેવા સંગમાં આપણે હોઈએ છીએ એવા જ વિચારો આપણામાં ડેવલપ થાય, એવા જ કર્મો પ્રત્યે આપણે જે છે પોતાને તોરાઈ જઈએ છીએ. જો આપણા કર્મ ભૌતિક, હવે આજુબાજુ આપણી જનરલી કેવા લોકો છે, તો આજુબાજુ આપણે જોઈ શકીએ કે જે લોકો છે એ બધા ભૌતિક પ્રવૃત્તિઓમાં જ ડૂબેલા હોય છે. સવારથી માંડીને સાંજ સુધી બધી ભૌતિક પ્રવૃત્તિઓમાં ડૂબેલા છે. એવા લોકો સાથે જો આપણે રહીએ તો શું થાય આપણને, આપણને પણ એ ભૌતિકતામાં જ આપણે વધારે ને વધારે ઊંડા જતા જઈએ. પણ જો ભક્તોનો સંઘ, શું કામ ઇસ્કોનના તમે કોઈ પણ ક્લાસ અટેન્ડ કરો તો તમને ખબર પડશે કે સંઘનો કેટલો મહત્વ છે. શું કામ ભક્તોના સંઘ માટે એટલું કહેવામાં આવે છે, એટલું ફોર્સફુલી કહેવામાં આવે છે. તો હમણાં આપણે જે છીએ તો ભક્તોનો સંઘ આપણને ઓનલાઈન એસોસિએશન આપણને મળી રહ્યું છે, તો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભક્તોના સંઘમાં હોઈએ તો ભક્તો કેવી વાતો કરતા હોય છે, આપણે જોયું હતું ને કે એ પ્રજલ્પ કરતા નથી, એ કૃષ્ણની જ ગુણ અને લીલાઓ વિશે ચર્ચા કરતા હોય છે. તો ભક્તો જે છે, ભક્તો સાથે આપણે રહીએ તો આપણને એવું શક્ય બને કે આપણે જે છે આ ભૌતિક જગતને તરી જઈએ. જો આપણને ભક્તોનો સંઘ મળે તો આ 84 લાખ યોનિઓને પાર આપણે ઇઝીલી કરી શકીએ છીએ, અધરવાઇઝ એને પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે. તો કહેવાય છે ને કે સંઘ તેવો રંગ, તો ભૌતિક જે આ જે સંઘ છે એનું ખૂબ જ મહત્વ હોય છે આપણી લાઈફમાં. તો પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ એટલે કે પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમાં જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંઘને કારણે થાય છે. ભૌતિક પ્રકૃતિના સંઘમાં આપણે આવીએ તો પછી આપણી ઉપર જયારે એના ગુણો પ્રભાવિત આપણને કરે છે, સત્વગુણમાં અવસ્થિત હોઈએ તો આપણને આ ભક્તિમય સેવા એકચ્યુઅલી જે કંઈ પણ કૃષ્ણ માટે કરીએ છીએ ને, કાલના અધ્યાયમાં આપણે જોઈશું તો એ શુદ્ધ સત્વ અવસ્થા કહેવામાં આવે છે. તો સત્વગુણમાં હોઈએ ત્યારે આપણે કમસે કમ આપણને ખબર હોય કે ક્યારે ઉઠવાનું છે, ક્યારે સુવાનું છે, બીજાને હેરાન ન કરવાનું, કેવા કર્મો કરવા, એ સત્વગુણી કહેવાય. અને રજોગુણમાં હોઈએ છીએ તો બસ પોતાની માટે જે આખો દિવસ મને આ મેળવવું છે, મને તે મેળવવું છે, તો રજોગુણ અને તમોગુણ એટલે કે જે આપણને અધમ યોનિમાં ધકેલી શકે છે એવા તમોગુણી. તો આ જે બધું શું કામ થઈ રહ્યું છે કે જે ગુણ આપણે પ્રકૃતિના સિલેક્ટ કરીએ અને એના સંસર્ગમાં આવીને આપણે પ્રકૃતિના આ ગુણોના સંસર્ગના કારણે આપણે જે છે કર્મ કરતા હોઈએ, અને એના કારણે શું થાય તો એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે, હેરાન થયા કરીએ છીએ. જે ગુણો સિલેક્ટ કર્યા તો પછી એના અકોર્ડિંગ આપણને જે નેક્સ્ટ બર્થ મળે છે, અને આપણે જે છે કે સારું અને ખરાબ આપણી સાથે થયા કરે છે, ઇષ્ટ અને અનિષ્ટ. તો પરમાત્મા ક્યાં રહે છે અને તે કઈ બે વસ્તુઓ કરે છે, પરમાત્મા ક્યાં રહે છે, આનો આન્સર તો બધાએ આપવા જેવું છે ને, બધાને આપણા હૃદયમાં, આપણા હૃદયમાં, આપણા બધાના હૃદયમાં રહે છે. અને શું કામ કરે છે ત્યાં, બે વસ્તુ કઈ કઈ કરે છે, સાક્ષી ભાવે જોવાનું કાર્ય કરે છે. જી માતાજી, ખૂબ સરસ. અને બીજું આપણે જોઈશું ઉપદ્રષ્ટા અને અનુમંતા. પરમાત્મા શું કરે છે તો ઉપદ્રષ્ટા નો અનુમંતા છ ભર, ઉપદ્રષ્ટા અનુમંતા છ ભરતા ભોક્તા મહેશ્વર, પરમાત્મેતિ ચાપયુક્તો દેહેસ્મિન પુરુષ પરહ. છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે, અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે, અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. તો આપણા બધાના જીવમાં, હૃદયમાં, આપણા બધા જીવ માત્રના હૃદયમાં જે ભગવાન પરમાત્મા સર્વે વિરાજે છે, તો એ બે કામ કરે છે. કયા કયા? એક ઉપદ્રષ્ટા, હમણાં માતાજી કીધું કે સાક્ષી ભાવે જોઈ છે, અને બીજું છે તો અનુમંતા, અનુમતિ આપે છે જે કંઈ પણ આપણને કરવી હોય. કારણ કે કોઈ પણ રિલેશનશીપ છે તો ત્યાં આપણને જો સ્પેસ કહીએ ને આપણે આજકાલ, કે સ્પેસ આપવામાં આવે, ફ્રીડમ આપવામાં આવે એટલી, તો એ વધારે ટકે છે. તો કૃષ્ણ ખૂબ દયાળુ છે, એ આપણને અનુમતિ આપે છે. એ આપણને આપણા હૃદયમાં છે તો ઘણી વખત આપણને કંઈ કરવું હોય તો એવું આપણને એમ થાય ને કે અંદરથી અવાજ આવે કે
એ તને ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, આવું તને ન બોલવું જોઈએ. તો પણ ઘણી વખત આપણે જે ગુસ્સામાં હોઈએ છીએ તો આવું બોલી દઈએ છીએ. તો આ જે અંદરથી અવાજ આવે છે એ ક્યાંથી આવે છે? તો આ પરમાત્મા આપણને જે છે અવાજ આપે છે, પણ આપણે શું કરતા હોઈએ છીએ? આપણે સાંભળતા જ નથી. તો પછી ભગવાન એવું નથી કરતા કે ફોર્સફુલી ના આવું જ તને કરવું છે. ભગવાન પછી આપણને અનુમતિ આપે છે કે તમે જે કરવું હોય કરવા માટે સ્વતંત્ર છો. આવી સ્વતંત્રતા, આવી સ્પેસ ભગવાન આપણને આપે છે. તો ઉપદ્રષ્ટા છે, એક સાક્ષીભાવે જોઈ છે, અને બીજું કે આપણને અનુમતિ આપે છે. તો છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે, જે ઈશ્વર છે, સર્વોપરિ સ્વામી છે, અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે, અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. તો ઘણી વખત આપણને એમ થાય કે કઈ ખોટું કામ કરતા હોઈએ ને એમ થાય કોણ જોઈ છે, કરી લઉં હજી, કોઈને ખબર નહીં પડે. પણ ભગવાન જે છે બધા રીતે માં નિવાસ કરે છે, એ બધું જાણે છે, એ બધું જોઈ રહ્યા છે. આપણને એ યાદ રહેવું જોઈએ. જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રકૃતિના ગુણોની અંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. તો કઈ કઈ વસ્તુનો આ જે તત્વજ્ઞાન છે ભગવાન કહી રહ્યા છે, એની જો જાણી લે તો પુનર્જન્મ નહીં થાય. શું જાણી લે? તો પ્રકૃતિ જીવ અને પ્રકૃતિના ગુણોની અંતરક્રિયા સંબંધી જે તત્વજ્ઞાન છે એ જો જાણી લે તો પછી એ શું કરશે? તો ભગવાનની ભક્તિ મેં સેવા કરશે. એને ખબર પડશે કે આપણે આ પ્રકૃતિના સંસર્ગમાં જીવ જયારે આવે છે તો પછી એ ગુણોની અંડરમાં એ કામ કરે છે. તો એ ખૂબ હેરાન થાય છે, 84 લાખ યોની માં ફરે છે. તો કેવી રીતે આપણે એને ઓવરકમ કરી શકીએ? આપણે જોયું હતું કે ભગવાને પોતે કીધું હતું કે મમ માયા દુરત્યયા માં એવ યે પ્રવત્યંતે દેવી એષા ગુણમયી. મમ માયા દુરત્યયા માં એવ યે પ્રવત્યંતે માયા મેતા તરંતિ તે. આ માયાથી ક્યારે આપણે પાર કરી શકીએ? કેવળ અને કેવળ કૃષ્ણના શરણે જો જઈએ, પ્રપદ્યતે એટલે કે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ, ત્યારે આપણે એને પાર કરી શકીએ છીએ. તો જે આ જ્ઞાન લે છે તો જ્ઞાન લઈને પછી શું કરશે? તો ભક્તિની સેવા કરશે. આવી રીતે એને પુનર્જન્મ લેવી પડશે નહીં. કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અને કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા, અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. અલગ અલગ જે કેટેગરી હોય છે ને લોકોની, ભગવાનને કેવી રીતે જાણવા માટે પ્રયત્નશીલ હોય છે. વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. એવા ઘણા બધા લોકો હોય છે ને જેને પોતાને તો આધ્યાત્મિક જ્ઞાન નથી, પણ એ શું કરે? તો જે હવે અહીંયા ભગવાન કહી શબ્દ જો અહીંયા ભગવાન જણાવી જ રહ્યા છે તો શું છે? કોની પાસેથી? કે અન્ય લોકો પાસેથી. તો કેવા? જે અધિકારી લોકો છે, અધિકારી પુરુષો. અધિકારી પુરુષો પાસેથી જો જ્ઞાન લઈએ તો એ કેવા હોય છે? પરંપરામાં આવે છે, અને એ આપણને પ્રોપર જે જ્ઞાન છે એ આપે છે. તો અહીંયા દેવહૂતિ માતા છે અને કપિલ મુનિ છે. કપિલ મુનિ કર્દમ ઋષિના જે પુત્ર છે કપિલ મુનિ. આપણે જોયું હતું કે ભગવાન પોતે એમની ત્યાં કપિલ મુનિના રૂપમાં જન્મ લે છે, ભગવાનના જ અંશ છે. અને એ પોતાની માતા એટલે કે દેવહૂતિને એ જ્ઞાન આપે છે. એ દેવહૂતિ માતાએ પોતાના જ પુત્રને ગુરુ કર્યું હતું, અને સાંખ્ય યોગ યુક્ત ભક્તિ યોગનું એ જ્ઞાન આપે છે. શ્રીમદ ભાગવતમમાં આ વર્ણન છે. તો આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાની કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. આપણને તો જ્ઞાન નથી, તો પછી શું કરવું જોઈએ? તો ભગવાન કહી રહ્યા છે કે જે અધિકારી પુરુષો છે, જેમને એ નોલેજ છે, જેમણે પોતે પણ આ પરંપરાથી જ્ઞાન લીધેલું છે, એમની પાસે જાઓ, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. તો પછી શું થશે? શ્રવણમ. આપણે જોયું હતું નવદા ભક્તિમાં પહેલું જ પગથિયું, સૌથી ઇમ્પોર્ટન્ટ પગથિયું કયું હતું? શ્રવણમ. તો શ્રવણમનું ખૂબ મહત્વ છે. તો શ્રવણમ કરવાથી શું થશે? તો ભગવાન પ્રત્યે આપણે પ્રેમ જાગૃત થશે, અને આપણે ભગવાનની ભક્તિની સેવા કરવા લાગી જઈશું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. આ ભૌતિક જગતમાં જે કંઈ પણ છે, ચલ છે અથવા અચલ છે, એ બધું શું છે? તો એ બધું છે એ કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. એટલે કે ક્ષેત્રજ્ઞ કોણ છે? તો જે જાણનાર છે. અને કાર્યક્ષેત્ર એટલે કે આપણે શરીર, જે જીવાત્મા હોય અથવા જે કંઈ પણ છે. આપણે જોયું હતું, આપણે વાત થઈ હતી કે ભૌતિક પ્રકૃતિમાં જે કંઈ પણ છે તો પંચમહાભૂતથી જ બનેલું છે. અને એના એવું નથી, આપણે કોઈ પણ વસ્તુની શોધ જો કરીએ, અહીંયા સાયન્ટિસ્ટનો બતાવવામાં આવ્યું છે એક્ઝામ્પલ,
આપણે કોઈ પણ શોધ કરીએ છીએ તો આ ભગવાનની શક્તિ છે, પ્રકૃતિ જે છે અપરાશક્તિ છે ભગવાનની. આપણે ભગવાનની શક્તિની અપરાશક્તિની મદદ વગર કોઈ પણ વસ્તુની શોધ કરી શકતા નથી. પંચમહાભૂતો એમાં સંમેલિત હોય છે. જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ત્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જુએ છે. તો વાસ્તવિક સત્ય શું છે? જો બધા જીવ માત્રોમાં આપણે જોઈ શકીએ કે બધા જીવ માત્રોમાં કોણ છે તો પરમાત્મા બિરાજે છે. આ જો આપણે જોઈએ તો આ વાસ્તવિક સત્ય છે. અને પરમાત્મા જે છે, આત્મા અને પરમાત્મા એ બંને પણ કેવા છે તો એ જે છે ક્યારે પણ નષ્ટ થતા નથી, શાશ્વત છે. આત્મા પણ શાશ્વત છે, પરમાત્મા પણ શાશ્વત છે. અને આત્મા શું કમાવા ગુણધર્મો ધરાવે છે? કારણ કે આત્મા જે છે એ પરમાત્માનો જ એક અંશ છે, તો એટલા માટે આપણે પણ આ ગુણધર્મ ધરાવીએ છીએ. પણ ફરક તો છે ને, કારણ કે પરમાત્મા છે એ વિભુ છે અને આપણે જે છીએ એ અંશ છે એમના. તો આખા સમુદ્ર છે, આખો સમુદ્ર. તો સમુદ્રમાં જે ક્વોલિટીઝ છે એના એક ડ્રોપ ઓફ વોટર લઈએ સમુદ્રનો, તો એમાં પણ એ બધી ક્વોલિટીઝ હશે ને જે સમુદ્રમાં છે. પણ ફરક છે કે નહીં? એ માત્ર એક ટીપું છે પાણીનો, એક ડ્રોપ છે. અને એ ગુણધર્મોમાં સેમ હોઈ શકે છે કે હા સમુદ્રનું પાણી ખારું છે, તો એક જે ડ્રોપ છે એનું પણ જે સ્વાદ છે કેવું હશે, એ પણ ખારું હશે. પણ ફરક છે ને, સમુદ્ર કેટલું વિશાળ હોય છે અને એનું જે એક ડ્રોપ માત્ર છે તો એની સાઇઝ કેટલી છે. તો સેમ વે આપણે જે છીએ એ ભગવાનના અંશ છીએ. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જોઈએ છે તે પોતાના મનથી પોતાને અધપતિત કરતો નથી, એ રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે. હવે જો જોઈ શકી કે બધા જીવ માત્રમાં કોણ છે તો પરમાત્મા જ વિચારે છે, તો પછી એ ક્યારે પણ અધપતિત નથી થતો. શું કામ નથી થતો? કારણ કે બધા જીવ માત્રમાં જો કૃષ્ણ જોઈ તો બધા જીવ માત્ર પ્રત્યે આપણને સમભાવ થાય, પ્રેમ ભાવ આવે. એના પહેલા પણ પંડિતની વ્યાખ્યા ભગવાને આપી હતી ને 5મા અધ્યાયમાં, વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણી ગવિહસ્તિની શુની ચ શ્વપાકી ચ પંડિતઃ સમદર્શિનઃ. પંડિત કોને કહેવાય? તો જે બધાની સમાન દ્રષ્ટિથી જોવે છે, ગાય હોય, કૂતરો હોય, હાથી હોય અથવા તો બ્રાહ્મણ હોય, બધાની સમાન દ્રષ્ટિથી. કેવી રીતે સમાન દ્રષ્ટિથી? તો એ જાણે છે કે બધામાં પરમાત્મા વિરાજે છે. તો એવી રીતે જો સમાન દ્રષ્ટિથી જોઈએ તો એ પંડિત છે, ભગવાને કીધું હતું. અહીંયા ફરીથી કહી રહ્યા છે કે બધા જે માત્રમાં સમાન રૂપે જોઈ શકે છે. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તે જ એમ પણ જોઈએ છે કે આત્મા કશું કરતું નથી, તે જ ખરેખર સત્ય જોઈએ છે. ખરેખર સત્ય શું છે? કે આત્મા જે છે એ કઈ કરતું નથી. આત્માને આ વાતને આપણે કેવી રીતે સમજી શકીએ? તો એક ઉદાહરણ સાથે જોઈએ. આપણે ધારો કે કોઈ મૂવી જોતા હોઈએ, તો મૂવીમાં જે છે આપણી સમક્ષ બધું જે સીન ક્રિએટ કરવામાં આવે છે, આ બધું પિક્ચર આપણે જોઈ રહ્યા છીએ, તો જે મૂવીમાં કામ કરી રહ્યા છે જે પાત્ર પણ છે, તો એ પાત્ર આપણા કોઈ નથી લાગતા. આપણે તો બસ એ જોઈ રહ્યા છીએ ને. પણ શું થાય છે, જ્યારે પણ આપણે એ મૂવીઝ જોતા હોઈએ છીએ તો જનરલી આપણા માતાજીઓ સાથે જ થાય છે. આવું ખૂબ ઇમોશનલ થઈ જઈએ, કોઈ એવું સીન આવે તો આપણે ખૂબ ઇમોશનલ થઈ જઈએ ને, આપણી આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા માંડે છે. તો અથવા તો કોઈ સિરિયલ જોતા હોઈએ છીએ તો આવી આપણને લાગણી થાય ને. હાલાકી આ જે પાત્ર છે આપણા, આપણને એ નથી કાંઈ લેવા દેવા નથી, અને આપણે તો બસ એ જોઈ રહ્યા છે ને, તો મનોરંજન માટે જોઈ રહ્યા છે. આપણે એના સુખમાં આપણે સુખી થઈએ છીએ, એની સાથે કંઈક સારું થાય તો આપણને પણ એમ ખુશી થાય છે, અને એમની સાથે કંઈક એવું ખરાબ થાય, કોઈ ખોટું કર્યું હોય તો આપણે કેવી ફિલિંગ આવે કે હા શું કામ એની સાથે એવું થયું છે. ધારો કે કોઈ પાત્ર હોય, ખૂબ ફેમસ સિરિયલનો કોઈ ખૂબ પ્રચલિત પાત્ર હોય, એનો જો મૃત્યુ થઈ જાય તો પછી કેવું થઈ જાય છે કે બધા લોકોને એમ ફીલ થાય કે એમના જ ઘરમાં માતમ જેવું માહોલ એ બનાવી દે છે, તો શું કામ એવું કરે છે. હાલાકે આપણને તો એ પાત્રથી કાંઈ લેવા દેવું નથી, આપણને એ પણ ખબર છે કે એક સ્ટોરી છે, તો પણ આપણે એમાં કેવી રીતે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ને. તો એવી રીતે આ જે આત્મા છે એ શું કરે છે, એ વાસ્તવમાં તો એ કાંઈ નથી કરતો. જેવી રીતે આપણે મૂવી જોઈ રહ્યા છીએ તો એવી રીતે આત્મા જે છે એ સાક્ષી ભાવે જોઈ રહ્યો છે કે શરીરથી આપણે જે કઈ કરી રહ્યા છીએ કામ, એના કારણે આપણે હેરાન થઈ રહ્યા છીએ. જો આ સત્ય આ રીતે આપણે જોવા જઈએ તો પછી એ ખરેખર સત્ય છે કે આત્મા શું છે. તો આત્મા જે છે એ કશું જ કરતો નથી, પણ હેરાન થાય છે. જેવી રીતે આપણે મૂવીમાં કોઈ પાત્રને જોઈને રડવા માંડી જઈએ છીએ એવી રીતે આત્મા હેરાન થાય છે. તો હમણાં જ આપણે આ વાક્યને જોયું કેવી રીતે આપણે એને સમજી શકીએ.
આકાશ જો કે સર્વવ્યાપી છે છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. એવી જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી. તો આકાશનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો ભગવાન કહી રહ્યા છે કે આકાશ કેવું છે, સર્વવ્યાપી છે, પણ પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે એ કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. કોઈ પણ વસ્તુ ને હવે ચારે બાજુ આપણે જોઈએ તો આપણને ખબર ન પડે કે ક્યાંથી આકાશ શરૂ થઈ રહ્યું છે, ક્યાં એનું અંત છે. પણ કોઈ પણ વસ્તુમાં આપણે કહી શકીએ કે આ વસ્તુમાં આકાશ છે, નથી કહી શકતા. તો સેમ વે એવી જ રીતે જે આપણો આત્મા છે એ શરીરમાં અવસ્થિત છે, પણ છતાં પણ શરીરથી એ લિપ્ત થતું નથી. હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરની ચેતનાથી પ્રકાશિત કરે છે. આત્માનો સાઈઝ જોયો આપણે કેટલો સૂક્ષ્મ છે, તો વાળના અગ્રભાગના 10,000મો ભાગ એટલો સૂક્ષ્મ આત્માનો સાઈઝ છે. તો પણ આખા શરીરને એ ચેતના આપી શકે છે. જયારે આપણે કહીએ ને કે આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા એટલે કે આત્મા નીકળી ગયો, તો પછી આ શરીરમાં કોઈ ચેતના રહી જાય છે? આત્મા નીકળી જાય એટલે એ શરીરને આપણે કહીએ ને કે ડેડ બોડી કહીએ, મૃત શરીર કહીએ છીએ. તો એટલો સૂક્ષ્મ જે આત્મા છે પણ આખી શરીરને ચેતના આપે છે ને, તો એને એક્ઝામ્પલ કયું આપ્યું છે ભગવાને? તો બ્રહ્માંડ ને સૂર્યનું. સૂર્ય જે છે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે છે ને. તો એક જ સૂર્ય છે પણ આખા બ્રહ્માંડને, જેટલા પણ ગ્રહો છે આ આખા બ્રહ્માંડમાં, તો બધાને જે છે પ્રકાશમાન સૂર્ય કરી શકે છે. તો સેમ વે આત્મા જે સૂક્ષ્મ રૂપે આપણા શરીરમાં છે, આખે આખા આપણા શરીરને એ ચેતના આપી શકે છે. જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. તો જ્ઞાનના નેત્રોથી આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે, જો આપણે જ્ઞાન લીધું છે, શાસ્ત્રો વાંચ્યા છે અથવા તો શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે, તો આપણને તો ખબર પડે કે આત્મા અને શરીર વચ્ચે તો ભેદ છે. અને આવી રીતે પછી આપણે પ્રયત્નશીલ રહીએ તો આપણે આ ભૌતિક પ્રકૃતિના બંધનથી મુક્ત થઈ શકીએ અને પરમ ધ્યેય જે છે ભગવત પ્રાપ્તિ, તો એને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આ 13 માધ્યમ આપણે જોયું. અર્જુને 6 સવાલો પૂછ્યા હતા અને 6 કે 6 સવાલોના ભગવાને વર્ણન જવાબ આપ્યું હતું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને જ્ઞાનનું વર્ણન આપણે જોયું. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા આપણે જોયું. પ્રક્રિયા કઈ હતી? તો ગુરુ પાસે જઈને, સદગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ભગવાને કીધું હતું. જ્ઞેયમ, જ્ઞાનનો પદાર્થ શું છે? પ્રકૃતિ પુરુષ અને સંઘ, સંઘ કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણે જોયું. જ્ઞાનની દ્રષ્ટિ, જ્ઞાનની દ્રષ્ટિથી જો આપણે જોઈએ તો આપણને ખબર પડે આત્મા કશું જ કરતો નથી. વાસ્તવમાં તો જે કંઈ પણ આપણે કરીએ છીએ શરીરથી કરીએ છીએ, જેના કારણે આપણે હેરાન થતા હોઈએ છીએ. અને જો જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ તો શું થાય? તો પછી આપણે જ્ઞાનની થ્રુ પછી આપણે વિધિ સાધના ભક્તિમાં પરોવાઈ જઈએ, ભક્તિમાં સેવામાં પરોવાઈ જઈએ અને અલ્ટિમેટલી જે આપણો ગોલ છે ભગવાનના ધામને પ્રાપ્ત કરવાનું, એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આની સાથે આ આપણો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ 13મો અધ્યાય સમાપ્ત થાય છે. તમે બધાએ ખૂબ શાંતિથી સાંભળ્યું હતું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. તો સૌ પ્રથમ આપણે એક માળા કરી લઈશું.